મિત્રો, આ વિડીયોમાં આપણે પદ્મા જે કદાચ તો બહુ જૂના વિડીયો તમે જુઓ એમાંથી કદાચ મળે, પણ હજી હમણાં વછેરી વછેરી કરતા હતા, બીજું થાણ આવી ગયું. પેલી એક વછેરી હતી, વછેરી જ હતી, વછેરી હતી. અત્યારે આ પાછી બીજી વછેરી આવી વાલેરાની જ છે, રાજકોટ જે માકડો વાલેરો છે એની. પદ્માની હું તમને વાત કરું તો પદ્મા ચંદ્રેશની વછેરી છે. એની માં રોજી હતી સાળંગપુર બાજુની, અને ચંદ્રેશની આ વછેરી છે. આના પછી કદાચ ચંદ્રેશનું થાણ કેવું હોય તો ખબર નથી. પેલા કાળી હતી, મેટોડામાં એનો જન્મ થયો છે, અને પછી અત્યારે હાલ આ કોટડામાં છે. તેજીભાઈ જગાભાઈ, તેજીભાઈ ને ત્યાં અહીંયા તમે રોડ ઉપર જ આવો એટલે તમને મળી જાય. આરોટાની ટેવ પહેલેથી, એના હિસ્ટ્રીના જૂના ફોટો હું તમને આમાં લાઈનમાં મૂકીશ, એના જન્મથી લઈ અને અત્યારે હું. પહેલેથી આવું જ છે, આમાં કઈ ફેરફાર જાજો છે નહીં. કારણ કે નાની હતી ત્યારે ટ્રેને કરી હતી સરસ, એટલે હર્ષિલભાઈ લીધી હતી. પછી એ ઘનાભાઈ આગળ આવી કોટડામાં એની વછેરી. તો આખી આની ડિટેલ છે એ મૂકીશ. અત્યારે તો સરસ ચાલે છે એનો વિડીયો, એ આમાં બને તો તમને બતાવડાવી. તો કાઠિયાવાડીની અંદર આમ મેં એક વચ્ચે વિડીયોમાં કીધું હતું કે ઘોડા ગમે કાઠિયાવાડી, પણ અત્યારે મારવાડીનું માર્કેટ થોડુંક વધારે ઊંચું છે, તો બધી રીતે એમ સરસ. અને હજી આ કલર ફેરવશે, કીધું ને કાળા કલરમાંથી રોજો કલર અત્યારે થઈ ગયો છે. તો એ આખી વાત તમને થાય. હજી આ અત્યારે જે ગલ પડ્યા છે, આ ગલને હજી નીકળી જાય એટલે હજી હાવ રોજો અને પછી ચીપકી. બાકી આ અભિજીત છે, કર ડાબો પગ જમણો, એ જૂના ફોટો છે એમાં તમને બતાવીશ. હવે તમે એના રિઝલ્ટ જોઈ લો. રિઝલ્ટમાં એક વછેરી અહીંયા જ છે, વાલેરાની છે. મિત્રો, આ જયદીપભાઈ છે ઉર્ફે જગ્યાભાઈ આપણે કહીએ છીએ, એટલે ઓલું છાપામાં ચડ્યો એ ઉર્ફે નહીં, પ્રેમથી ઉર્ફે. અને પદ્માને એ જ હાચવે છે, ટૂંકમાં એ જ અત્યારે હાલ માલિક છે. કેટલા ટાઈમથી છે પદ્મા તમારી પાસે? એક વર્ષ માથે થઈ ગઈ છે, બે ત્રણ મહિના. અને બે થાણ તમે લીધા છે, ખબર આવી હતી ને? હા, થાણ લીધેલી જ આવી હતી. હા, અને આ બીજું લીધું છે, અને દોઢ પોણા બે મહિના જેવું થયું. વાહ, કેવી મજા આવે છે આમ સવારીમાં ને એમાં? સવારીમાં બહુ મજા આવે છે, કારણ કે એને થાક જેવું કઈ નામ લાગતું જ નથી. પાવર વાળી ઘોડી ફૂલ. બાકી આમ બીજા ઘોડા કરતા તમને આમાં શું ફેર લાગે? એટલે બહુ જાજો ફેર લાગે છે. કઈ રીતે? માલિકમાં નીકળીને હા, એટલે બીજા ઘોડા થોડીક લીડ મારો ને ત્યાં થાકી જાય. હા, અને કઈ થાક જેવું નામ કઈ લાગતું જ નથી. લાંબી સવારીમાં ક્યાં ક્યાં ગયા છો તમે? લાંબી સવારી આપણે કાગવડ ગયા હતા પેલા નોરતે, કોટડાથી કાગવડ. કોટડાથી કાગવડ કેટલા કિલોમીટર થાય? અંદાજે 50 કિલોમીટર થતી હોય છે.
વધારે થાય કદાચ, કારણ કે પાછળના રસ્તેથી ને એવી રીતે જવાય એટલે. વાહ વાહ. તો મિત્રો, પદ્માની જર્ની વિશે આ એનો જન્મ સમયનો ફોટો છે. એ જ્યારે જન્મી ત્યારે એ દેખાવે આવી હતી, એક સાઈડ જીભ રાખતી. અને જોઈ શકો છો રોજી એની માં પાછળ ઊભી છે અને પ્યોર અભિજીત આમાં તમને દેખાશે, કર ડાબો પગ જમણો. અને પહેલેથી આ કલર એટલે તેલિયો કુમેત કલર રહેવાની એક શક્યતાઓ હતી, કારણ કે ચંદ્રેશ છે પોતે માકડો લાલ કહી શકાય, ચેસ્ટનટ કલર. એટલે જો તમે પણ રિઝલ્ટ કંઈક અલગ જ મળ્યું, એની માં ઉપર એને કલર ખેંચેલો અને અસલ રોજી થઈ. તો આ ફોટામાં એની માં તમને દેખાઈ રહી છે, બહુ સોજી હતી અને માલિકનું માન પણ એટલું રાખતી. ચાલતી થોડી માપે મળે, પણ ઊભી હોય તો લાગે તમને કે વાહ ઘોડી છે. અને આ ચંદ્રેશ છે, બહુ જૂનો ફોટો 2016 ની અંદર એક એના બેક સાઈડનો ફોટો છે. તો પેડકના ઘોડાનું જે સ્ટ્રક્ચર હોય, કારણ કે ચંદ્રેશ પણ ત્યાંથી જ આવેલો. ત્યારબાદ પદ્માના આ જ્યાં ઘરે જન્મ થયો મેટોડા, એ ભરતભાઈ સાથે આ ફોટો છે. બધા નાનપણના ફોટો છે, શરૂઆતના દિવસોમાં એ કેવી દેખાતી, કટની કંડિશનની રીતે બહુ સરસ, પણ વચ્ચેના સમયે થોડો શરીરની અંદર ફેરફાર થયેલો. તો તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો, જે ચોમાસાનો આ સમય છે, આ ફોટો ત્યારનો છે. મને ખાસ યાદ છે, કારણ કે જન્મ સમયથી લઈ અને હાલ સુધી આ વછેરી મારા નજરની અંદર જ મોટી થયેલી છે. પછી થોડો બાંધો પણ સારો બનેલો અને ધીરે ધીરે એ કલર કેવો કરશે એ કોઈ જ પહેલેથી જાણ નહોતી. પછી રાજકોટની અંદર પણ અમે લઈ આવેલા, પણ એની સાથે એની બેન હિરણ પણ ઊભેલી છે. અને જો ભરપૂર ચોમાસાના સમયની અંદરનો આ ફોટો છે કે બતક જેવું અશ્વ થઈ જાય. અને આ ફોટોની અંદર પણ તમે જોઈ શકો છો એની બેન એક આગળ જે ઊભેલી છે, ચંદ્રની વછેરી છે, એ પણ આમના પહેલાંના થાણની હતી, રોજીના પહેલાંના થાણની. પછી થોડી સરસ થતી ગઈ અને કંડિશન પણ સારી બનતી ગઈ, સાચવણી પણ સારી થતી ગઈ, ઊંચાઈ પણ થોડી વધારે પકડી છે. તો અહીંથી આ કોરોનાનો સમય હતો, એકદમ લોકડાઉનનો સમય હતો, ત્યારે મારા મિત્ર હર્ષિલભાઈ અમને ખરીદેલી અને પછી ખરીદીને અમે લઈ આવેલા. ત્યારનો આ ફોટો છે, એની સાથે એક રાજલ ઘોડી મારવાડી હતી, એ પણ અમે રાખતા એટલે બેને સથવારો પણ થાય. પણ આ પદ્માના લખણ એવા, જો ખાવાનું ટબ છે એની અંદર પાછલા પગ નાખીને ઊભી રહે. પછી તો ધીરે ધીરે બધી ટેવ પાડતા ગયા, પાછલા પગની અંદર પછાડીથી લઈ અને અલગ અલગ. એક વખત હું એમને અહીંયા પાર્ટી પ્લોટે પણ લઈ આવેલો, તો એ સમયના આ ફોટો છે. ભરપૂર આ કોરોનાના સમયની અંદર જ આ બધી ગતિવિધિઓ કરેલી છે, જેથી કરી એને ગ્રોથ પણ મળે, કારણ કે ઉંમર પણ થતી રહેતી હતી. આટલી આશા નહોતી કે સારી રીતે એ ચાલી શકશે અને જબરજસ્ત રીતે આ રીતે અમે પ્રેક્ટિસ પણ આપતા અને એ ચાલતી પણ ખરા. તો સાથે જ્યારે પૂજન કરવાનું થાય દશેરાના દિવસે, તો અશ્વ પૂજન પણ કરેલું. સાયકલ આવી હતી, કન્નાભાઈની સાયકલ, રાજલ અને પદ્મા. પછી વીડીની અંદર જ્યારે લઈ જતા ત્યારે છૂટી ફરેલી છે. એનું કારણ આ છે કે 10 કિલોમીટર, 12-15-20 કિલોમીટર સુધી પદ્મા આવી રીતે ઘોડાની સાથે સાથે ચાલતી અને થાકવાનું નામ ન લેતી. દીપભાઈ પણ જો કેવા લાગે છે ત્યારે, એકદમ વીડીમાં જતા જંગલના રસ્તામાં પાણીમાંથી નીકળેલા, એટલે ભડક સળક તો અત્યારે એને કોઈ નથી. પછી તો બાંધોય બંધાઈ ગયો, સરસ રીતે ગ્રો પણ થઈ ગઈ. અને કહેવાય ને કે જેટલી આને કસરત મળે એટલું વધારે સારું. પછી જ્યારે વાલેરો આવ્યો ત્યારે ફોટોશૂટ કરેલું અને આ એમના ફોટોશૂટના બધા ફોટોસ છે. જો હવે પહેલાં કરતાં કલરમાં પણ ઘણો ફેર થતો ગયો અને અમારી સામે જ એ જ જગ્યાએ પદ્માએ કલર બદલેલો અને ધીરે ધીરે રોજા કલરના માર્કિંગ એના શરીરમાં આવવા માંડ્યા હતા. ઉંમર તો માત્ર 2-2.5 વર્ષ હશે, આ ફોટો છે ત્યારે 2-2.5 વર્ષ હશે. પછી 3 વર્ષમાં 1 મહિનો જેવું બાકી હતું ત્યારે શિયાળાની અંદર ચડાવ કરેલી. તો ઘણી બધી યાદો પદ્માની સાથે છે, અત્યારે સારી સાચવણ સાથે કોટડામાં રાખી રહ્યા છે. વચ્ચે તોફાન કરતી ત્યારે એમને આ રીતે
સરસ બાંધી અને ટેવ પાડેલી સારી સારી. બર્થડે સેલિબ્રેશન પણ પદ્મા સાથે કરેલું છે. તો આ બધા ફોટો વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે સરસ રીતે એક પ્રાણી છે, નાનેથી મોટું થાય, તમારી સામે હોય એટલે એ કેટલો આનંદ આવે, સારી રીતે સચવાયેલું હોય. જો આ બધા રોજા કલરના માર્કિંગ, અને હવે તો આ તમે જુઓ છો પ્યોર, આમ કહેવાય ને કે મેલો રોજો કલર બસ. અને પછી તો આ ફોટાની અંદર તો લાજવાબ લાગે છે. ઋષભભાઈએ આ બધી ફોટોગ્રાફી કરેલી છે, ઋષભભાઈ સાપરિયાએ. અને આ અહીંયા મવડીની અંદર તો આ છે પદ્માની હિસ્ટ્રી, આપણે બધાને અચૂકપણે ગમી હશે. એ રીતે વાત કરી ને કે થાક ને એવું નથી લાગતું, એની પાછળનું એનું બાળપણ છે હકીકતે. ત્યારે રાજકોટમાં હતી કોરોના ટાઈમે આપણે લાવ્યા હતા, અને એને જે ખુલ્લી રીતે ફેરવી છે એ જૂના વિડીયો અમારી પાસે છે, કદાચ આમાં તમને હું બતાવું ખરા. ઘોડા ભેગી એટલી દોડી છે કે તમે વાત જવા દો. રેગ્યુલર સવારી કરતા, કારણ કે કોરોનામાં આમેય કંઈ કાપ નહોતું, ઘોડા જ આયકા છે. એટલે એમાં અત્યારે વછેરી હતી, એકદમ બ્રાઉન કલરની હતી. એ ફોટાની આખી હું તમને મ્યુઝિક સ્ટોરી બતાવીશ આની અંદર લાઈનમાં. એના માથી લઈને આખી આવડી, અત્યારે પાંચક વર્ષની આસપાસ થઈ છે ઉંમર એમની. એ આખી હું સ્ટોરી બતાવીશ. તો નાનપણથી ઘોડાને જો આટલી તમે રીતે રફ રીતે, આપણે તો કાઠિયાવાડમાં અહીંયા શું છે કે રસ્તાની અત્યારે તકલીફ વધારે છે, કારણ કે જે સમયે અમે સવારીમાં નીકળતા એ કાચા રસ્તા હતા, અત્યારે ડામર થઈ ગયા છે, સિટી બિલ્ડિંગ્સ કોમ્પ્લેક્સ હાઈરાઈઝ ઊભા થઈ ગયા છે. એટલે એ પ્રમાણેની આખી પદ્માની સ્ટોરી છે. અને મને ગમતી ઘોડીમાંની એક આ ઘોડી પદ્મા નાનપણથી જોઈ હોય એટલે પછી આપણને એક અનોખો આનંદ આવે. તો આ વ્લોગ આખાની અંદર તમને આ પદ્માની હિસ્ટ્રી બતાવીશ, અને બાકી નેક્સ્ટ વ્લોગની અંદર મળીશું. ત્યાં સુધી વચ્ચે વચ્ચે મ્યુઝિકમાં રીતે આની સવારીના વિડીયો છે એ હજી નેક્સ્ટ ટાઈમ ક્યારેક આવશું. એ વચ્ચે થોડીક નાની છે, એ થોડીક આમ રાગે ચડી જાય એને બાંધતા થાય ને પછી આપણે સવારીનો એકાદો વ્લોગ કરીશ. છોટુભાઈ આની સવારી કરી છે, મતલબ ટ્રેનિંગ એને અપાવડાવી છે, એટલે આશા નહોતી, પણ ધીરજના ફળ મીઠા કહેવાય ને એ હવે આપણને અમે આની અંદર દેખાય. એ કોઈ પણ ઢોરમાં હોય, ગાય ભેંસ કે ઘોડા ઘેટા બકરા ઊંટ ગમે એ લમ લઈ લ્યો, હાથીની ખબર નથી, કારણ કે એ તો કોણ પાડે, એ પાડે છે એ એની ઉપર આવી જાય એટલે એ તકલીફ પડે. પણ આ ઘોડો એવું નથી કરતો એટલે એમાં સારું છે. એટલે એ એક ધીરજનું ફળ આવી છે. અને આને અત્યારે જે રીતે લંજિંગ આપતા હતા એ ટ્રોટ કેન્ટરને એ જ કમાન્ડમાં તૈયાર કરી છે. અમારો તો ઈરાદો હતો જ નહીં રહેવાલમાં, પણ પછી આ કે માણાનો સગવડિયો ધરમ એટલે ઘોડાની રહેવા છે. આમ ખુરશીમાં બે, સોફે બે, એમ આની ઉપર બે હોય એટલે એ રહેવા. અને હવે જોઈ નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી જોતા રહેજો, અને સબસ્ક્રાઈબ કરવું હોય તો કરી શકો છો, કોઈ ફોર્સ નથી. ધન્યવાદ. ભારત માતા કી જય.